બાળકો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 2 આહારના ઘટકો ક્વિઝનું સોલ્યુશન જોઈશું. અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પૈકી આહારના ઘટકોમાં કોનો સમાવેશ થાય છે. આહારના ઘટકો કયા છે? તો આહારના ઘટકોમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, ખનિજ સારો આ બધાનો સમાવેશ થાય. તો અહીંયા તમને કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને આપેલ તમામ, તો કે અહીંયા ત્રણે ત્રણ આહારના ઘટકો છે, માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. બીજો પ્રશ્ન છે, જુઓ, તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે એવું પૂછ્યું છે તમને. કાર્બોદિત, ચરબી, પ્રોટીન કે વિટામિન? તો કાર્બોદિત આપણને ધાન્યોમાંથી મળે, ચરબી આપણને તેલીબિયા એટલે કે તૈલી પદાર્થો, દૂધ, ઈંડા આ બધામાંથી ચરબી મળે, પ્રોટીન આપણને કઠોળ અને દૂધમાંથી મળે, વિટામિન અને ખનિજ સારો આપણને શાકભાજી અને ફળોમાંથી મળે. તો તૈલી પદાર્થો તો આપણને ચરબીમાંથી મળશે. ત્રીજો પ્રશ્ન છે, જુઓ, નીચેનામાંથી આહારના મુખ્ય પોષક દ્રવ્યમાં કોનો સમાવેશ થતો નથી? તો આહારના મુખ્ય પોષક દ્રવ્યમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ સારો આવે. અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે, કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને પાચક રેશા. તો આહારના મુખ્ય ઘટકમાં પાચક રેશાનો સમાવેશ થતો નથી. અહીંયા ચોથો પ્રશ્ન આપેલો છે, ચોખા એ ખાલી જગ્યા સમૃદ્ધ ખોરાક છે? કાર્બોદિત, ચરબી, પ્રોટીન કે વિટામિન? આપણે હમણાં જ જોયું કે ધાન્યોમાંથી આપણને શું મળે, તો કે કાર્બોદિત. તો ચોખા એ ધાન્ય છે, માટે આપણને કાર્બોદિત મળશે. પાંચમો પ્રશ્ન છે, ખાલી જગ્યાયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન કે વિટામિન? તો પ્રોટીનને શરીરવર્ધક ખોરાક કહેવાય. પ્રોટીન એ શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પણ જરૂરી છે, માટેને શરીરવર્ધક ખોરાક કહેવાય. ચરબી આપણને ગરમી અને શક્તિ આપે, જ્યારે કાર્બોદિત આપણને શક્તિ આપે છે. વિટામિન્સ આપણે રોગ સામે રક્ષણ આપે, શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે. ખનિજ સારો હાડકા, દાંત, રુધિર વગેરેના બંધારણમાં શરીરના સારા વિકાસ માટે, યોગ્ય વિકાસ માટે, સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પાચક રેશા અને પાણી પણ આપણા શરીરને ઉપયોગી છે. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. અહીંયા તમને કહ્યું છે કે શરીરને રોગોથી કોણ રક્ષણ આપે છે? હમણાં જ આપણે જોયું કે શરીરને રોગોથી રક્ષણ વિટામિન આપે. કાર્બોદિત, ચરબી, પ્રોટીન કે વિટામિન? તો આપણો જવાબ આવશે વિટામિન. સાતમો પ્રશ્ન છે, જુઓ, આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ શક્તિ આપે? તો તમે સરખી માત્રામાં કાર્બોદિત અને ચરબી લો, તો ચરબીમાંથી આપણને કાર્બોદિત કરતાં બમણી કે તેથી વધુ શક્તિ મળે. અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે, વિટામિન, ચરબી, પ્રોટીન કે આપેલ તમામ? તો આપણો જવાબ આવશે ચરબી. હવે આગળનો પ્રશ્ન જુઓ. અહીંયા તમને કહ્યું છે કે કઠોળમાંથી આપણને આહારનો કયો ઘટક મળે? આપણે ઉપર જોયું હતું કે કઠોળમાંથી આપણને આહારનો પ્રોટીન મળે, કઠોળ અને દૂધમાંથી પ્રોટીન મળે, ધાન્યોમાંથી કાર્બોદિત મળે, તેલીબિયા, દૂધ, ઈંડામાંથી આપણને ચરબી મળે, ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ સારો મળે, તો કઠોળમાંથી આપણને પ્રોટીન મળશે. નવમો પ્રશ્ન છે, જુઓ, સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? તો સૂર્યના કોમળ કિરણો, સવારના કિરણો આપણા શરીર ઉપર પડે તો શરીરમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે. અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે, વિટામિન એ,
વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? તો આપણો જવાબ આવશે વિટામિન ડી. દસમો પ્રશ્ન છે, જુઓ, કયા વિટામિનની ઉણપથી હાડકા પોચ્યા અને વાંકા થઈ જાય છે? હાડકા પોચ્યા અને વાંકા થઈ જાય એવું કહે છે. તો વિટામિન એની ઉણપથી આપણને આંખોનો રોગ થાય, રતાંતળાપણું. વિટામિન બીની ઉણપથી બેરી બેરી થાય. વિટામિન ડીની ઉણપથી સુકાન, એટલે કે હાડકા પોચ્યા અને વાંકા થઈ જાય. અને વિટામિન સીની ઉણપથી સ્કર્વી થાય. તો આપણો જવાબ આવશે વિટામિન ડી. અગિયારમો પ્રશ્ન છે, જુઓ, કોને સંપૂર્ણ આહાર કહે છે? જેમાંથી આપણને બધા પોષક ઘટકો મળે એને સંપૂર્ણ આહાર કહેવાય. તો કે ફળો, કઠોળ, દૂધ કે અનાજ. આપણને ખબર છે કે ફળોમાંથી તો વિટામિન અને ખનિજ સારો મળે, કઠોળમાંથી પ્રોટીન મળે, અનાજમાંથી કાર્બોહાઇડ્રેટ મળે. તો સંપૂર્ણ આહાર દૂધ કહેવાશે. દૂધમાં વિટામિન ડી હોતું નથી. વિટામિન ડી સિવાયના બધા વિટામિન દૂધમાંથી મળે. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તમને વિટામિન સી કહ્યું છે, બેરી બેરી, રતાંદળાપણું, સ્કર્વી કે ગોઈટર. તો વિટામિન સીની ઉણપથી આપણે હમણાં જોયું કે સ્કર્વી થાય. તેરમો પ્રશ્ન છે, જુઓ, આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? બેરી બેરી, રતાંદળાપણું, સ્કર્વી કે ગોઈટર. તો બેરી બેરી વિટામિન બીની ઉણપથી થાય, રતાંદળાપણું વિટામિન એની ઉણપથી થાય, સ્કર્વી વિટામિન સીની ઉણપથી થાય. તો આયોડિનની ઉણપથી થતો રોગ ગોઈટર છે. ચૌદમો પ્રશ્ન છે, જુઓ, હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? આયોડિન, કેલ્શિયમ, આયર્ન કે સોડિયમ? અહીંયા તમને હાડકાના બંધારણ માટે કહ્યું છે. તો હાડકાના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે. હવે પંદરમો પ્રશ્ન છે, એનિમિયા શાની ઉણપથી થતો રોગ છે? આયોડિન, કેલ્શિયમ, આયર્ન કે સોડિયમ? તો એનિમિયા એ આપણને આયર્નની ઉણપથી થાય, માટે આપણો જવાબ આવશે આયર્ન. અહીંયા તમને આગળનો પ્રશ્ન આપેલો છે કે આમળામાં કયું વિટામિન હોય છે? આમળા ખાટા ફળો છે. ખાટા ફળોમાં વિટામિન સી હોય. તો આમળામાં કયું વિટામિન હશે? અહીંયા તમને ચારના ઓપ્શન આપેલા છે, વિટામિન બી, વિટામિન સી, વિટામિન એ કે વિટામિન ડી. તો આમળામાં વિટામિન સી હોય. સત્તરમો પ્રશ્ન છે, દૂધમાં કયું વિટામિન હોતું નથી? આપણે ઉપર પણ જોયું હતું કે દૂધમાં વિટામિન ડી હોતું નથી. અહીંયા તમને ચાર ઓપ્શન છે, વિટામિન બી, વિટામિન ડી આપેલ બંને કે એક પણ નહીં. તો આપણો જવાબ આવશે વિટામિન ડી. આગળનો પ્રશ્ન જુઓ, આપણા શરીરને જરૂરી પાચક રેશા કયા પદાર્થોમાંથી મળે છે? તો આપણા શરીરને જરૂરી પાચક રેશા પૂછ્યા છે. અનાજ, તાજા ફળો અને શાકભાજી, દાળ કે આપેલ તમામ. તો પાચક રેશા આપણને અનાજ, તાજા ફળો, શાકભાજી, દાળ આ બધામાંથી મળે, માટે આપણો જવાબ આવશે આપેલ તમામ. ઓગણીસમો પ્રશ્નથી જુઓ, આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે? કયા પોષક દ્રવ્યોની ખૂબ ઓછી જરૂર હોય છે? વિટામિન, ખનિજ ક્ષારો, આપેલ બંને કે એક પણ નહીં. તો વિટામિન અને ખનિજ ક્ષારો બંનેની અલ્પ માત્રામાં જરૂર હોય છે, માટે આપણો જવાબ આવશે આપેલ બંને. આગળનો પ્રશ્ન છે, ખાદ્ય પદાર્થમાં કાર્બોદિતની હાજરી ચકાસવા નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે? આપણે કાર્બોદિતની હાજરી ચકાસવી છે. તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે, આયોડિનનું દ્રાવણ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ કે એક પણ નહીં. કાર્બોદિતની હાજરી ચકાસવા આયોડિનનું દ્રાવણ વપરાય. તમને પ્રોટીનની પૂછી હોત તો કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ આવત.
તો આપણો જવાબ આવશે આયોડિનનું દ્રાવણ. આની પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 3:21 માટેનું સોલ્યુશન જોઈશું. પ્રકરણ 3:21 માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી હશે. અને સિવાય મારી બીજી એક ગણિતની પણ ચેનલ છે, જેમાં ધોરણ 6-8 પ્રકરણ પ્રમાણેના વિડીયો બનાવેલ છે. તમારે જે ધોરણનું જે પ્રકરણનો વિડીયો જોવો હોય તે તમે લિંક ખોલીને જોઈ શકો છો. એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને જો તમે આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને થાય.